સુરત શહેરના અમરોલી વિસ્તારમાં ધી વેપાર અને માનવ તસ્કરી સહિત મોટા સેક્સ રેકેટનો પર્દાફાશ થયો છે, જેમાં મોનીરા ખાતુન અને મોહિમા મુલ્લાએ હિન્દુ ઓળખ ધારણ કરી એક સગીરાને ફસાવી હતી. બ્યુટી પાર્લરમાં કામ કરતી કિશોરીનું અપહરણ કરી રાજસ્થાનમાં દેહ વેપારમાં ધકેલી દેવાઈ હતી, જે બાદ બીભત્સ અવસ્થામાં ડાન્સ કરાવી વિડીયો બનાવ્યા બાદ મોહિમના પતિએ દુષ્કર્મ આચર્યું હતું. તો નાગોર જિલ્લાના ઢેંગાણાની હોટલમાં 15 જેટલા ઈસમોએ સગીરાને પીખી નાખી હતી, ત્યારે સમગ્ર મામલે અમરોલી પોલીસ દ્વારા 5ની ધરપકડ કરવામાં આવી છે. ત્યારે સગીરાનું અપહરણ કરી રાજસ્થાન લઈ જઈ દેહ વેપારમાં ધકેલી દીધાની હકીકત જણાવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. જે હોટલમાં દેહ વિક્રિય કરવામાં આવતું હતું તે ડોક્ટરની ભાડાની હોટલ હોવાનું સામે આવ્યું છે. ત્યારે હાલ આ આરોપીઓને 21 માર્ચ સુધી રિમાન્ડ આપવામાં આવ્યા છે. આ કામે હકીકત એવી છે કે અમરોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક સગીરા કે જે ધાગા કટિંગનું કામ કરે છે તે ત્યાં એના કામ ઉપર ગયેલી હતી અને એ દરમિયાન એનું અપહરણ થયેલાની હકીકત એના મધરાઈએ નોંધાવેલી એમ. અને એ ગુનાની તપાસ દરમિયાન પોલીસને એવી હકીકત મળેલી કે આ જે ભોગ બનનારી જે છે એને અનૈતિક દેહ વ્યાપારની જે પ્રવૃત્તિ જે છે એમાં ધકેલવામાં આવનાર છે, જેથી કરીને પોલીસે તાત્કાલિક આ કામે ત્યાં રાજસ્થાન જઈ અને ત્યાંથી આરોપીઓ અટક કર્યા. એમાં એક જ્યોતિ નામની જે એક મહિલા જે છે કે જેનું સાચું નામ જે છે એ મોનીરા ખાતુન છે ખરેખર એમ. આ જ્યોતિ જે છે એ આજથી 6-1 મહિના પહેલાં જ્યારે બરોડાથી સુરત આવતી હતી અને એ જ વખતે આ ભોગ બનનારી જે છે એ એના માતા પિતા સાથે આવતી હતી. એ વખતે રેલવેમાં એમનો કોન્ટેક્ટ થયેલો એ બંનેનો અને એ વખતે એમને મોબાઈલ નંબરની આપલે કરેલી એમ. એ કરી અને પછી આ જે ભોગ બનનારી જે છે એને વિશ્વાસમાં લીધેલી એમ કે હું તને બ્યુટી પાર્લરનું કામ અપાવીશ તો તને વધારે પૈસા અપાવીશ. આ રીતે એને વિશ્વાસમાં લઈ અને એનું અપહરણ કરી અને અહીંયાથી રાજસ્થાન લઈ ગયેલા અને ત્યાં એને પછી આ જે ભોગ બનનારી જે છે એની સાથે અને ત્યાં જે બીજા એના મળતિયા માણસો હતા એમની સાથે દેહ વેપારનું કામ કરાવેલું છે એની સાથે. અત્યાર સુધીમાં કુલ 5-1 આરોપીઓ પકડવામાં આવેલા છે અને આ જે આરોપીઓ જે છે એમની એમઓ એવી છે કે એ જ્યારે કોઈપણ ભોગ બનનારનો સંપર્ક કરે ત્યારે પોતાનું હિન્દુ નામ ધારણ કરે છે એમ અને ખોટું નામ ધારણ કરી અને પોતાની ખોટી ઓળખ આપી અને ભોગ બનનારના વિશ્વાસમાં લેતા હોય છે એમ અને એને લાલચ આપતા હોય છે ભોગ બનનારને એમ પૈસા બાબતની કે નોકરી બાબતની એમ. અત્યાર સુધીમાં આ જે ભોગ બનનારી જે છે એમાં પોલીસ આપણે હૈદરાબાદ જઈ અને ત્યાંથી પણ આરોપીઓને લઈ આવેલી છે અને એ સિવાય આ ગુનામાં બીજા કોણ કોણ આરોપીઓ સંડોવાયેલા છે એ બાબતની હાલમાં ઊંડાણપૂર્વક તપાસ ચાલેલી છે. આ કામે જે આરોપીઓ પકડાયેલા છે એ હાલમાં રિમાન્ડ ઉપર છે. આ કામની જે આરોપી જ્યોતિ જે છે કે જેનું સાચું નામ મોતીરા ખાતુન છે એને અગાઉ ત્યાં એ ત્યાં રાજસ્થાન ગયેલી છે અને એને ત્યાં અગાઉ રાજસ્થાન આ રીતે દેહ વ્યાપારનો ધંધો કરેલો છે આ જ હોટેલમાં એમ, જેથી કરીને એ જે હોટેલ માલિક જે છે એને પણ આપણે અટક કરવામાં આવેલો છે અને આ જે હોટેલ માલિક છે ત્યાં પણ આ જ પ્રવૃત્તિ કરે છે ગેરકાયદેસરની. તપાસ દરમિયાનમાં વધુ પણ આવા નામ ખુલી શકે આપણને કે આવી બીજી કોઈ સગીર વયની યુવતીઓ જે છે એને આ લોકોએ આ રીતે કોઈ અનૈતિક ધંધામાં કોઈએ ક્યાંય સામેલ કરી છે કે કેમ. શું કહ્યું? નહીં, નગ્ન વિડીયો તો નહીં પણ એના જે છે સગીરા એના ટૂંકા કપડાં પહેરાવવામાં આવતા હતા. આ જે આરોપીઓ જે છે એ સગીરાને ટૂંકા કપડાં પહેરવા આપીને એના ફોટા પાડતા હતા અને એમ કહેતા કે આ જે કપડાં જે છે ટૂંકા કપડામાં એમાં તો ખૂબ જ સરસ લાગે છે, આપણે એમાં વિડીયો ઉતારીએ ડાન્સ કરીએ. એટલે એમાં કોઈ નગ્ન અશ્લીલ વિડીયો નથી એમાં, પણ એના ટૂંકા કપડાના અને ડાન્સ કરતા વિડીયો છે આપણે. નરેશ સિમરણ સાથે CN24 ન્યૂઝ સુરત. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.